સર્વને જય શ્રીમન્નારાયણ. અમે પુષ્પેન્દ્ર પ્રસાદ શ્રી રણછોડરાયજીના સુરભી આશ્રમ મીરગઢ મુંગથલા બુરોડ રાજસ્થાનથી ભગવાનના પાવન ચરણોમાં સાષ્ટંગ કોટિ દંડવત પ્રણામ સહ સર્વ સામે અમે અમારી થોડીક વાતો રજૂઆતો કરવા ઈચ્છીએ છીએ, જેની અંદર આપણા શાસ્ત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ શાસ્ત્રો જે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણા લોકો જે જુદી રીતે જોતા હોય છે, બહારના લોકો સિવાય આપણા પોતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો પણ થોડુંક સમજમાં ફેર રાખે છે, તો સંક્ષિપ્તમાં બને એટલી કોશિશ કરશું, પ્રયાસ કરશું કે જેટલું બને એટલું શોર્ટમાં સંક્ષિપ્તમાં અમે વાત કરીએ. કદાચ બની શકે કે લાંબુ થાય. અને તે પહેલાં ગત શ્રાવણી અમાવસ્યાના દિવસે અમે રજૂઆત કરી હતી કે નંદીશાળા અને વ્રત ગૌવંશ માટે થઈને જે શેડ બનાવવાનો જે અમે સંકલ્પ કર્યો છે, બીજું આગળ બી કામ હજી છે એને લગતું, તો જેટલા લોકોએ કર્યું છે એ લોકોને ખૂબ જ હૃદયથી સાધુવાદ અને શ્રી ઠાકોરજીના અને ગૌ માતાના ખૂબ આશીર્વાદ મળે સર્વે. અને જેટલા લોકોએ બી આમાં પોતાનો સહયોગ કર્યો છે તે સર્વેને ઘણા ઘણા અમારા તરફથી સાધુવાદ. વિશેષ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાને બે ઠેકાણા ખાસ જવા કીધું છે. નંબર એક છે જગન્નાથપુરી. તો ભગવાને શું કીધું કે જગન્નાથજીને વિશે જ પ્રસાદ ગ્રહણ કરે તો જો કોઈ પારખો બી પ્રસાદ આપે તો એને લેવામાં દોષ નથી. આમ તો નિયમ પ્રમાણે જગન્નાથજીનો પ્રસાદ જમીન ઉપર પડી ગયો હોય ને તો એને લેવામાં દોષ નથી લાગતો, કે ભગવાનનો પ્રસાદ પ્રસાદ તરીકે જ ગ્રહણ કરી શકાય, એમાં કોઈ જાતનું પાપ નથી. બીજું ભગવાને શું કીધું, અચ્છા જગન્નાથજીમાં કોણ છે, તો જગદીશ્વર ભગવાન કૃષ્ણચંદ્ર છે. પછી ભગવાને કીધું દ્વારિકાને વિશે જવું, ત્યાં ગોમતીમાં સ્નાન કરવું અને છાપ લેવી. શંખ ચક્ર ગદા અને પદ્મની છાપ એ આપણે આપણા બાહુ પર લેતા હોઈએ છીએ અને દરેક સંતોના બાહુ પર હોય જ છે. તો ચાર ભુજા કોણ છે, ચાર ભુજા તો નારાયણની છે, શ્રી વિષ્ણુની છે. ભગવાન કહે છે કે આપણે ભગવાનના સ્વરૂપોમાં ભેદ ના જાણો, તો કયા, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, ગોપીનાથજી ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, કે પછી તમે રણછોડરાય, રેવતીબળદી દાદા, આ બધા ભગવાન જ છે, પોતે નારાયણ છે પોતે ભાઈ, આ બધા નારાયણના સ્વરૂપ છે અને એમને કોઈ જુદા ના માનવા. અચ્છા બીજી વાત પછી એમ બી આ ઘણા અમને એમ પ્રશ્ન કરતા કે આપ જય શ્રીમન્નારાયણ કેમ બોલો છો, તો જય શ્રીમન્નારાયણ જય જય સ્વામિનારાયણમાં ફરક તો અમે તો નથી જાણતા. કદાચ જેને જણાતો હશે ને, જેને એ હું તો એમ જ કહીશ કે જે લોકોને જય શ્રીમન્નારાયણ અને જય સ્વામિનારાયણ અથવા જય રણછોડ અને જય દ્વારકાધીશ આવું બધું બોલવામાં અલગ અલગ બોલવું પડે છે, એને ખરેખર ગહન અધ્યયનની જરૂર છે. એ લોકોએ જાણવાની જરૂર છે કે ક્યાં ભૂલ થઈ રહી છે આવી, કે આપણે ભગવાનમાં ભેદ કર્યો. આ અંતથી મોટું પાપ ભગવાન શું કીધું એ જ વચનામૃતમાં. ભગવાન એમ કહે છે કે શરૂઆતમાં એ વચનામૃતમાં કે જે માણસો ભેદ કરે છે, તો આજે જો દિનચર્યા માટે આપણને ભગવાને જે શિક્ષાપત્રી લખીને આપી ધર્મપાલન માટે, એ શિક્ષાપત્રીમાં કોક કદાચ વચન ભગવાનનું આવ કીધેલું જો લોપાઈ જાય ને તો એ વચન ક્ષમા થઈ જાય, કદાચ એ ના પાડેલું ક્ષમા થઈ જાય. પરંતુ જે ભગવાનના સ્વરૂપમાં ભેદ જાણે એ તો કોઈ કાળે થઈ થકી ના તળે, એ તળે જ નહીં. કારણ એટલે ભગવાનના સ્વરૂપમાં ભેદ જાણતા બધાએ પાછા આવવાનું છે. મોસ્ટ વેલકમ. આ અર્થ ખાલી જ પડ્યો છે, આમ તો ઘણી જગ્યા પડી છે. ખેર પછી વાત આવે છે કે આપણે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ઘણા બધા શાસ્ત્રો કીધા. જો અમે પર્સનલી ઘણા પૂછે છે ને તો અમે એટલું જ કહીશું, ક્રમાંક જાણવું જરૂરી છે. ક્રમાંકનો મતલબ જે આપણે પગથિયા ચડતા હોઈએ ભગવાન પ્રત્યેની આપણી જે પ્રીતિ છે, એમને પોતા ભગવાનને જાણવા માટેનો જે આપણું સંકલ્પ છે તે પૂર્ણ કરવા માટે સૌથી પહેલું પગથિયું છે શ્રીમદ્ ભાગવત. શ્રીમદ્ ભાગવત સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર છે, જેમાંથી આપણે ભગવાનને બહુ સારી રીતે જાણી શકીએ, એમના અવતારોનું જાણી શકીએ, એમના માટે પ્રેમ આપણો વધે. પછી વાસુદેવ મહાત્મ્યમ છે, પછી શ્રીમદ્ ભાગવતમાં જ દશમ સ્કંદ છે અને એમાં ખાસ કરીને ડુગરેજી મહારાજનો દશમ સ્કંદ છે, શિક્ષાપત્રી છે અને વચનામૃત છેલ્લું છે. છેલ્લું કેમ છે કે તમે પહેલાં મૂળભૂત વસ્તુઓને જાણવાની જરૂર છે અને પછી વચનામૃત સંભળાય. વચનામૃતમાં બે વચનામૃત ખાલી શ્રીજી મહારાજે કીધું કે અમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અમે જ છીએ,
તો એમાં કંઈ ખોટું કીધું નથી, પણ એનાથી એ નથી સાબિત થતું કે શ્રીજી મહારાજ કોઈ જુદા છે પાછા. નારાયણ તો એક જ છે, કોઈ બે પ્રકારના નારાયણ નથી ને બે પ્રકારના લોક બી નથી. અમને તો વૈકુંઠે વાલું છે ને લોલોકે વાલું છે, જ્યાં ભગવાન લઈ જાય ત્યાં. અહીં તો હજી આપણા પોતાના એડ્રેસના ઠેકાણા ન થતા, કાળ બુલડોઝર ફરી જાય, કોઈક સરકાર આવે ને કમ્યુનિસ્ટ સરકાર આવી જાય, અને કોઈક એવા માણસો એવી સરકાર જો આવી જાય ને તો હિન્દુના ઘર ઉપર આપણે બુલડોઝર ફરવા મળે. તમે તમારા પોતાના એડ્રેસનું જ્યાં ખબર નથી કે તમે ત્યાં રહી શકશો કે નહીં, ત્યાં તમે વૈકુંઠના ગૌલોકના અક્ષરધામ અહીં જઈશું ને ત્યાં જઈશું ને, અમારું તો અહીં બુકિંગ થઈ ગયું, નથી થતું એમ એમ તમે ધારો છો એમ નથી થતું. શરણાગતિ કરો ભગવાનની, ભગવાનને ભક્તિ કરો. અને શ્રી રામાનુજ આચાર્યજીએ શરણાગતિ જે આપણે કીધું છે માર્ગ, શરણાગતિ માર્ગ કેવો છે કે ભગવાનને આપણો ઉપર બધું એમનો પછોડ દીધું. આ કજિયાઓમાં પડવાથી આપણો મોક્ષ બગડે છે, આ કજિયામાં પડવાથી આપણી ભક્તિ નષ્ટ થાય છે, આ કજિયામાં પડવાથી આપણો જન્મ વિફળ થઈ રહ્યો છે. કૃપા કરીને બધાએ, હું તો એક જ એટલો સંદેશ આપીશ, ગાયોની સેવા કરશો ને, ગાયો સત્તો છે, ગાયોની સેવા કરો, સાચા સંતોને શોધીને એમની સેવા કરો, સાચા મંદિરો જેટલા આપણા મૂળ મંદિરો છે તેમાં જઈને ભગવાનને તમારે સાથે લેતી દેતી રાખો. બીજા બધા જેટલા મળે રસ્તામાં એને જય સ્વામિનારાયણ કહીને આગળ વધી જાઓ. કોઈને જાણવાની કોશિશ ના કરો. મંદિર એ તમારું અને ભગવાનનું પ્રાઇવેટ સ્થાન છે, ગ્રહ મંદિર નહીં, મૂળ મંદિર બી. કે તમે ભુજ નારાયણ દેવ જાઓ, અમદાવાદ નારાયણ દેવ જાઓ, કે ગોપીનાથજી દાદા જાઓ, ગમે ત્યાં જાઓ, પણ જ્યાં તમે મંદિરમાં ડેલામાં દાખલ થાઓ એટલે એ મંદિરમાં પછી તમે છો અને ઠાકોરજી છે, ત્રીજું કોઈ વચ્ચે હોય નહીં. તમારા પત્ની બી ના હોય, તમારા દીકરી દીકરા ના, કોઈ ના હોય. એટલે મંદિરમાં જાઓ ને દ્રષ્ટિ ખાલી ભગવાનની, ભગવાનના સ્વરૂપ ઉપર હોય, બીજે સિવાય બીજું કોઈ કજિયામાં મગજ ચડાવું નહીં, ચલાવું નહીં. સાચું સારું જ્યાં જ્યાં મળે તે શોધીને જમીને હાલતા થઈ જવું. કારણ કે આ બધા કજિયા છે ને પંચાયતીમાંથી આવેલા છે. પેલો કંઈક વિચાર કરે, એ 10 વર્ષ જૂનો માણો, 10 વર્ષથી ભગવાનના મંદિરે આવતો, એથી મતલબ એ નથી થઈ જતો કે હોશિયાર છે. 50 વર્ષે માણસ મૂર્ખ હોય છે, 70 વર્ષે માણસ મૂર્ખ હોય છે. એટલે કોઈ જૂનો હરિભગત છે કહી રહ્યો સાચું જ છે એવું નથી હોતું પાછું. એના કરતાં છે ને ભગવાનની શરણાગતિ સ્વીકારો તો જ્ઞાન ઓટોમેટિક મળવા માંડશે. એની સેવામાં લિપ્ત થઈ જાઓ તો તમને સાચો માર્ગ મળી જશે. તમારે કોઈને પૂછવાની જરૂર નથી, ખાલી એક જ કામ કે ભગવાનના ચરણના શરણે જીતા રહેવું છે. અને એ જે નક્કી કરે એ માર્ગે ચાલવાનું છે. નિશ્ચિત ભગવાન તમને ક્યારે ગેરમાર્ગે જવા દેશે નહીં. કોઈ બીજાને શરણે ના જશો, કોઈ બીજા એવા હરિભગતના શરણે જવાની જરૂર નથી કે આને ત્યાં જઈશું ને સાચું જ્ઞાન આપશે. ના, ભગવાનને ત્યાં જતા રહો, તમને બતાવી જ દેશે કે તમારે કઈ ચોપડી હાથમાં પકડવાની છે. આજ માટે બહુ ઘણું બધું થઈ ગયું, મારે ઘણું બધું કહેવું હતું, બહુ મન દુઃખ થાય છે. રામચંદ્રજી છે એમના ઈષ્ટદેવ કોણ? રામચંદ્રજીના ઈષ્ટદેવ એ ભગવાન વિષ્ણુ. હવે એ જ ભગવાન વિષ્ણુનો સ્વરૂપ ક્યાં બિરાજે છે ખબર છે? શ્રીરંગનાથજીમાં, શ્રીરંગમમાં જે ભગવાન રંગનાથજી છે એ રામચંદ્રજીના ઈષ્ટદેવ છે. વિભીષણજી લઈ જતા ત્યાં બિરાજમાન થઈ ગયા રામચંદ્રજીના ઈષ્ટદેવ. વિભીષણજીને આપેલું હતું એ સ્વરૂપ. તો શ્રીરંગમવાળા છે ને જેટલા આપણા સંતો બી ત્યાં ભણવા જાય છે, મેલકોટમાં જાય છે, શ્રીરંગમ જાય છે ભણવા, સંસ્કૃત શાસ્ત્ર વેદ અધ્યયન ત્યાં કરવા જાય છે, એમને ખબર હશે, પૂછી લેજો. તો શ્રીરંગમમાં જે રંગનાથજી ભગવાનનું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપ રામચંદ્રજીના ઈષ્ટદેવ છે. અને એ શ્રીરંગમવાળા રામચંદ્રજીને પણ દિવ્ય દેશમમાં માને છે. સાઉથ ઇન્ડિયાની અંદર દક્ષિણ ભારતમાં દિવ્ય દેશમો છે, જ્યાં જૂના મંદિરો, પ્રાચીન મંદિરો છે ભગવાનના, તો એ લોકો અયોધ્યાજીને પણ દિવ્ય દેશમ માને છે. સમજ્યા વાત ને? કે એ લોકો કારણ કે ભગવાન વિષ્ણુ ભગવાનના સ્વરૂપનું પૂજન કરે છે એટલે એવું ના માને હવે આ તો અમારે પાસે રામચંદ્રજીના ઈષ્ટદેવ આવી ગયા એટલે હવે રામચંદ્રજીને થોડી પૂજાય. અરે ભગવાન, એ લોકો તો વૃંદાવન બી જાય છે, મથુરા જતા રહે છે, દ્વારકા જાય છે, એ બધે જ આપણને જ બધા વાંધા છે. કેમ? પંચાયતી વધારે છે, પોતાના જાતને જ્ઞાની સાબિત કરવાની ચિંતા વધારે છે. ભગવાન ભજો બાપ, હજી કક્કો બારાખડી સુધી આપણે નથી પહોંચ્યા. બહુ મોટો હાઈવે છે, આ હાઈવે ઉપર તો છે ને પટાઈ નથી ચીતર્યા, આડાવડા ચડી જઈશું ને તો સીધા ખાઈમાં પડશો. એના કરતાં સાના માના જેટલા સરસ મજાના આ શ્રીમદ ભાગવત સત્સંગી જીવન શિક્ષા પત્રી આવા નાનકડા મજાના શાસ્ત્રો મળ્યા છે ને એ વાંચો ને બીજી બધી માથાકૂટ મૂકી દો, ભગવાન માર્ગ બતાવી દેશે. આ બધું જેટલું જેટલું વિચાર કરશું ને જેટલું આડું અડું આપણે સમજશું ને
બધું જાણવાની બહુ અતિશય કોશિશ કરશું. આ જાણી લો, પેલું મને વધારે ખબર પડી જેવી છે, મારે તો સંશોધન કરવું છે. મૂકો બાપ ભગવાનને, તો ભગવાન પોતે નથી જાણી શક્યા. હે શ્રી રામ રામ રામે તે રમે રામે મરમ રમે સહસ્ત્ર નામ અતતુલ્યમ રામ નામ રામ. ભગવાન પોતે પોતાનું નામ હજી સમજી નથી શક્યા કે કેટલું ઊંડું છે ભગવાનનું, પોતે કેટલા ભગવાન ઊંડા છે કોઈ નથી સમજ્યા. અને અહીં તો અક્ષરધામમાં ફાઇનલ કરી નાખ્યું બધાએ કે અમે તો અક્ષરધામ જઈશું. કેમ? અમે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ભજીએ ને એટલે બધા અક્ષરધામમાં જઈશું. બસ ખાલી ભક્તિ કરો. બહુ જ નાનું જીવન છે, બહુ ટૂંકમાં બધું પતી જવાનું છે, બધું વાળી છોડીને ઠેકાણે થઈ જવાનું છે. ખાલી એક જ વસ્તુમાં ધ્યાન આપો, આજે શું કરવાનું છે કે ભગવાન રીઝી જાય, આવતીકાલે શું કરવાનું છે કે ભગવાન રીઝી જાય. આ કજિયામાં પડવાથી ભગવાન રીઝવાના ક્યારેય નથી. ખાલી કેમ કરીને ભગવાનને શરણે જવાના માર્ગો શોધ્યા કરો. અને જેટલી કિતાબો મેં કીધી એ શાસ્ત્રો ઉચિત છે, શિક્ષાપત્રી ઉચિત છે, એટલે વાંચવાની કોશિશ કરજો. સારા સંતો, સારા ભાઈઓ, ત્યાગી ભાઈઓનો એમનો સમાગમ કરજો, જાણજો, એમના એમના ચરણ ધોઈને પાણી પીજો. પણ સાચા માણસો શોધજો. જ્યાં મન એમ કહે, જ્યાં મન કચવાય કે આ વ્યક્તિ યોગ્ય નથી, એ યોગ્ય નથી જ, એ નારાયણ પોતે અંદર બેસીને કહે છે આ યોગ્ય માણસ, એનો સંગાત છોડી દો. જ્યાં મન આનંદમાં આવી જાય, જેને મળીને આમ એમ થાય કે ના સાચા સંત છે, તેમના શરણે થઈ જાઓ. એ ભગવાન તરફ જ વાળશે નિશ્ચિત. અને ભગવાનને શરણે થઈ જાઓ. અંતે મંદિરમાં જાઓ, ભગવાન ભજો, એમનું ધ્યાન કરો અને એમને મળીને એમને કહો, રામા શામા કરો. જય શ્રીમન્નારાયણ.